મારા વાલા પ્રિયો, તમે કેમ છો? ઠીક છો ને? ખુશ છો ને? તમારે હંમેશા ઈશુમાં ખુશ રહેવું જોઈએ. શું ઈશુ આપણી સાથે નથી? બીજા કયા આશીર્વાદની જરૂર છે? તેમણે શું કહ્યું છે? હું તમને કદી છોડીશ નહીં કે કદી ત્યજીશ નહીં. હું તમને તમારા જીવનના તમામ નુકસાનથી બચાવીશ. જ્યારે તે આપણી સાથે હોય છે, શા માટે ડરવું જોઈએ? આટલું જ નહીં, તે બીજું વચન આપી રહ્યા છે. તમે જાણો છો નીતિ વચનો 16:33, નિર્ણય બધાયનો યહોવાના હાથમાં છે. તે કહે છે, હું તમારા માટે બાબતોને સફળ બનાવીશ. મારા થકી બાબતો સફળ થશે. જે કંઈ પણ થઈ રહ્યું નથી, ઘર બાંધવાનું તે થઈ રહ્યું નથી, લગ્નની બાબતોમાં અડચણ આવી રહી છે, જો તમે નોકરી માટે પ્રયત્ન કરો છો કંઈ થતું નથી, મારી અપેક્ષા ઈચ્છા શિક્ષણ પ્રમાણે મને નોકરી મળતી નથી, હું સંઘર્ષ કરી રહ્યો છું, લગ્નની બાબતો પાર પડતી નથી, ગર્ભનું ફળ કશું કામ કરી રહ્યું નથી, કોઈ પણ કાર્ય થઈ રહ્યું નથી, માત્ર પૈસાનો બગાડ થાય છે, દિવસો પસાર થાય છે. પ્રભુ કહે છે, મારો પુત્ર પુત્રી, હું તમારી બાબતોને સફળ બનાવીશ. એનો અર્થ શું છે? હું તમારી બાબતોને પૂર્ણ કરીશ, હું તમારા માટે વસ્તુઓને કરીશ. નોકરી જોઈએ છે, હું સારી નોકરી આપીશ. અભ્યાસમાં વિજય મેળવવો છે, આગળ વધવું છે, હું સાકાર કરીશ. ધંધો સારો કરવો છે, હું આશીર્વાદ આપીશ. સ્થાન જોઈએ છે, હું સાકાર કરીશ. બાળકોની લગ્નની ચિંતા, હું તેને સાકાર કરીશ. શું તમારી સેવાની બાબતોમાં? હું સાકાર કરીશ. સફળતા મળશે, હું સાકાર કરીશ. તારે શું કરવું જોઈએ? પ્રભુ બધું કરે છે, પ્રભુ માટે આપણે શું કરીએ તેના વિશે વિચારવું જોઈએ. આપણા માટે પ્રભુએ કરવું જોઈએ. આપણે શું કરીએ છીએ તો પછી પ્રભુ શું અપેક્ષા રાખે છે? શું આપણો દેખાવો કે પૈસાની અપેક્ષા રાખે છે? ના, આપણે વિશ્વાસ યોગ્ય રહેવું જોઈએ. તમારે બીજાઓ માટે પ્રાર્થના કરવી જોઈએ, બીજા માટે આશીર્વાદરૂપ બનવું જોઈએ. તમે મારા માટે કાર્ય કરો છો, હું બીજા માટે આશીર્વાદરૂપ બનીશ, હું બીજાનું ભલું કરીશ, હું તમારા નામનો મહિમા કરીશ. જો તમે બાળક આપો, હું તમારા માટે ઉછેરીશ, હું તમને ખુશ કરે તેવી રીતે ઉછેરીશ. હું બાળકોને સારી પરવરીશ આપીશ, તેઓને પ્રભુ માટે સાક્ષીરૂપ અને તેમનો મહિમા કરનાર બનાવીશ. મને નોકરી આપશો તો કામમાં સત્યવાદી રહીને તમારું નામનો મહિમા કરીશ. મને સેવા આપશો તો સેવા કાર્યમાં હું તમારી મહિમા કરીશ. હું મારી આજીવિકા માટે નહીં કરું, હું તમારું રાજ્ય બનાવીશ, હું તે સ્વાર્થમાં નહીં કરું. જો તમે આમ શરણાગતિ આપો તો જ બાબતો પાર થશે. તો પછી કેમ નથી થઈ રહ્યું છે? આપણામાં કેટલીક ભૂલ છે, તમારે તેનો અહેસાસ કરવાની જરૂર છે. જો તમે પ્રભુની ઈચ્છાને પ્રતિબદ્ધ કરો અને વચન અનુસાર ચાલો તો વસ્તુઓ પાર થશે. પ્રભુ કરશે. તમે અહીં જુઓ, આ પ્રાર્થના પર્વત છે. આ પ્રાર્થના પર્વતનો એક ભાગ છે, તમારામાંથી ઘણાએ આ જોયું નહીં હોય. આ આખી જગ્યા પ્રભુની છે, પ્રભુએ આપણને આપ્યું છે. હવે પ્રભુએ કહ્યું, હું તમને પર્વતીય પ્રદેશ આપીશ, તમે તેને પ્રાર્થના પર્વત કરીને કહેજો. બરાબર ને? હું શાંતિથી રાહ જોતો ને બોલ્યું કે પ્રભુએ કહ્યું છે કે તે આપશે તો આપશે. એક વર્ષ પછી તેમણે મને આ જગ્યા બતાવી. એક ભાઈએ આવીને મને કહ્યું, 100 એકરમાં ફેલાયેલી જગ્યા તમે ખરીદો, ઘણી મોંઘી. શું 100 એકર જમીન બહુ મોંઘી નથી? 1-2 એકર હોય તો ખરીદી શકીએ, પણ આ ઘણી મોટી છે. અમારી પાસે આટલા પૈસા નથી. જ્યારે પ્રભુ પાસે ગયો, તેમણે કીધું, શું મેં કહ્યું તમે તેને ખરીદો? હું તમને આપીશ, જેમ મેં કહ્યું તેમ હું કરીશ. પછી પ્રભુ પાસે એક યોજના છે. મેં ધીરજપૂર્વક રાહ જોઈ અને પ્રભુએ આપ્યું. એક માણસે એ જગ્યા ખરીદી અને અમને મફતમાં આપી દીધી. શું આ પ્રભુનો એક અદ્ભુત ચમત્કાર નથી? આવા કેટલા અદ્ભુત કાર્યો મેં જોયા છે. પ્રભુ, તમે જે કહો તે હું કરીશ, મારી ઈચ્છા પ્રમાણે હું નહીં કરું. જે કંઈ મેં ઇમારત બાંધી છે કે હું જે કંઈ પણ કરું છું તે મારી ઈચ્છાથી નહીં, પણ પ્રભુની ઈચ્છાથી હું તે કરું છું, અને તેથી તે ધીરે ધીરે વધ્યા કરે છે. આ જ રહસ્ય છે જીવનમાં. પ્રભુને જે ગમે છે તે હું કરીશ. વાચા આપીને સમર્પણ કરો, તે બાબતો પાર કરશે. આજે પ્રતિબદ્ધ કરો, પ્રભુ તમને જે ગમે છે તે જ હું કરીશ, તમારી ઈચ્છા હું પૂર્ણ કરીશ, તમારી અપેક્ષા મુજબ હું કરીશ અને જીવીશ. અમે સમર્પિત થઈએ છીએ, તમે અમારા કાર્યને પૂરું કરો. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન.